નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. મિત્રો, આજથી જે આપણે વિડીયો સિરીઝ શરૂ કરી રહ્યા છે તે અંતર્ગત આપણે NAS એટલે કે નેશનલ અચિવમેન્ટ સર્વે, જે તારીખ 10, 11 અને 12 નવેમ્બરના રોજ કંડક્ટ થવા જઈ રહ્યો છે, ધોરણ 3, ધોરણ 5, ધોરણ 8 અને 10ના વિદ્યાર્થીઓ માટે જે શાળાઓ સિલેક્ટ થઈ છે તેમાં આ સર્વેનું આયોજન થશે. તો એમની અંદર કેટલીક મહત્ત્વની બાબતો છે, જેમાં સર્વપ્રથમ છે OMR શીટ. તમારી જે પરીક્ષા લેવાશે એ OMR શીટ તમારે કેવી રીતે ભરવાની છે એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. મિત્રો, અહીં જે OMR શીટ છે એ 2017માં જે સર્વે થયેલો તેની સેમ્પલ OMR શીટ છે અને ક્લાસ 3ના વિદ્યાર્થીઓ માટે છે. સર્વપ્રથમ તો એમની અંદર બે ભાગ આપવામાં આવેલા છે, જેમાં અહીં તમારા માટે પહેલો ભાગ છે તો ઓલ એન્ટ્રીઝ ટુ બી ફિલ્ડ ઇન બાય ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર. એટલે અહીં જે આ પહેલો ભાગ છે એ પહેલા ભાગની દરેકે દરેક પ્રકારની જે એન્ટ્રી છે એ જે ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર છે એમના દ્વારા ભરવામાં આવશે. એટલે વિદ્યાર્થી મિત્રોએ અહીં કંઈ પણ કરવાનું નથી. તેઓ શું લખશે? તો કે તમારી શાળાનું નામ, તમારું નામ, ત્યારબાદ તમારી શાળાનો UDIS કોડ. ધારો કે તમારી શાળાનો UDIS કોડ 24થી શરૂ થાય છે તો અહીં બોક્સની અંદર 2, 4 લખશે અને ત્યારબાદ 2 અને જે 4નું સર્કલ છે એને ડાર્ક કરવામાં આવશે, રાઈટ. ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ અહીંયા એમના દ્વારા લખવામાં આવશે અને એ જ પ્રમાણે અહીંના સર્કલ ફિલ કરવામાં આવશે. એ પછી તમારો આધાર કાર્ડ નંબર એ અહીં લખવામાં આવશે. શાળામાં તમારું એડમિશન કયા વર્ષમાં થયું તે, કયા સેક્શનમાં તમે છો, તમારું સ્ટુડન્ટ આઈડી જે નંબર તમને આપવામાં આવશે એ નંબર, ત્યારબાદ તમારું સોશિયલ ગ્રુપ એટલે કે તમે SC ST OBC જનરલ સેનાથી બિલોંગ કરો છો, અને તમારું મીડિયમ એટલે કે તમે ગુજરાતી માધ્યમ, હિન્દી માધ્યમ, અંગ્રેજી માધ્યમ, ઉર્દુ કે પછી મરાઠી કયા માધ્યમથી બિલોંગ કરો છો તે. ત્યારબાદ સૌથી ખાસ બાબત જે છે એ છે CWSN એટલે કે ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ. તો એવા બાળકો કે જે દિવ્યાંગ છે તો એમના માટેની ડિટેલ્સ છે, જેને લોકોમોટર ડિસેબિલિટી હોય તો એ પહેલામાં આવશે. વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ એટલે કે જોવાની ક્ષમતા નબળી હોય તો તેમાં 2 નંબર આવશે. HI એટલે કે હિયરિંગ ઇમ્પેરમેન્ટ, જેની સાંભળવાની ક્ષમતા ઓછી હોય તો તેમાં 3 આવશે. ત્યારબાદ ચોથું છે SLD એટલે કે સ્પીચ એન્ડ લેંગ્વેજ ડિસેબિલિટી, એમને બોલવામાં અને ભાષા જ્ઞાનની ખબર ન હોય તો તેમના માટે 4 આવશે. ચોથું છે ID જેની અંદર ઘણા બધા પ્રકારની જે ડિસેબિલિટી છે, ઇમ્પેરમેન્ટ ડિસેબિલિટીઝ, અને છેલ્લી છે અધર ડિસેબિલિટી જેનો કોઈપણમાં સમાવેશ ના હોય, જેમ કે એસિડ એટેક વિક્ટિમ વગેરે. ત્યારબાદ એરિયા કોડ અહીં આપેલો છે તો એરિયા કોડની અંદર તમારે જે એરિયા કોડ લાગતો હોય એ એરિયા કોડ રૂરલ, જો ગ્રામ્ય હશે તો રૂરલ અને શહેરી વિસ્તાર હોય તો અર્બન. સ્કૂલ મેનેજમેન્ટમાં ગવર્મેન્ટ સ્કૂલ હોય કે એઇડેડ એટલે કે ગ્રાન્ટ ઇન એઇડેડ હશે તો એ પ્રકારે. જેન્ડરમાં બોય કે ગર્લ અને ટેસ્ટ ફોર્મ, રાઈટ. હવે વિદ્યાર્થીઓએ જે છે એ એમણે અહીંથી ભરવાનું છે તો અહીં તમને સ્ટુડન્ટ રિસ્પોન્સ એટલે તમારો જે કંઈ પણ જવાબ છે એ તમારે અહીં 1, 2, 3ની અંદર જ્યાં પણ તમારો જવાબ આવતો હોય ત્યાં રાઉન્ડ કરવાનો રહેશે. તો મિત્રો, આવી રીતે તમારી OMR શીટ ભરાઈ જાય એ પછી ઇન્વેસ્ટિગેટર જે છે તમારા ઇન્વિજિલેટર એ અહીં સાઇન કરશે અને તમારી OMR શીટ જમા લેશે. એ પછી એમને એક ખાખી કલરનું કવર આપવામાં આવ્યું હશે, જેમની અંદર એણે ફોલ્ડ કર્યા વિના કે વાળ્યા વિના, નુકસાન કર્યા વિના મૂકવાની છે. કારણ અહીં તમે જોઈ શકો છો OMR શીટ ઉપર આ જે કાળા રાઉન્ડ તમને દર્શાવ્યા છે આખી OMR શીટ પર, તો આ જે કાળા રાઉન્ડ છે એ કાળા રાઉન્ડ જે છે એના દ્વારા તમારી OMR શીટ તપાસવાની હોય છે. તો જો એને વાળવામાં આવે કે ફોલ્ડ કરી દેવામાં આવે તો પછી એ યોગ્ય રીતે મશીન દ્વારા સ્કેન થઈ શકતી નથી. તો આવી રીતે કંઈક તમારી OMR શીટ ધોરણ 3, 5, 8 અને 10 માટેની આવશે મિત્રો. તો અન્ય વિડીયોઝ અને જૂના પેપરના જે સોલ્યુશન છે એ પણ ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ થવા જઈ રહ્યા છે. તો મિત્રો, ચેનલ સાથે બન્યા રહો અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી આવનારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.